नवरात्रिना जाजरमान दृश्यों पोरबंदर थी आव्या। अहीं करोड़ों रूपियाना सोनाना दागीना पहेरीने गरबे घूमी मेर समाजनी लाडलीओ। आखू मैदान जाने के सोनाना प्रकाशथी जळहळी उठ्युं होय एवा दृश्यों पोरबंदरना छे। पोरबंदरमां वर्षोथी महेर समाजे पोतानी परंपराने जाळवी राखी छे। अहीं महिलाओ पारंपरिक वस्त्रोनी साथे लाखो रूपियाना सोनाना दागीनाथी सज्ज थईने महेरना रास रमे छे, तो पुरुषो मेरना ट्रेडिशनल पोशाक पहेरीने ज्यारे मणियारो रास ले छे त्यारे आपणी भव्य संस्कृति केटली महान छे तेनो ख्याल आवे छे। 23 वर्षथी चाली आवती परंपराने जाळवी राखवा पोरबंदरमां पांचमा नोरते मेर समाजना पारंपरिक पोशाक पहेरीने ज महिला अने पुरुषो रमे छे। અહીં પાંચમા નોરતે આજે પણ આપણી પરંપરાગત જે જૂના ગરબાઓ છે તેની ઝલક જોઈ શકાય છે। મહિલાઓ પારંપરિક મેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડ સાથે દરેક મહિલા લાખો રૂપિયાના સોનાના દાગીના પહેરીને ભાતીગળ રાસ રમે છે, જ્યારે મણિયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી આંગણી અને પાઘડી પહેરે છે। આજના જમાનામાં સોનાના ભાવ સાંભળીને લોકો એક ચોલું સોનું લેવાનું પણ ટાળતા હોય છે, ત્યારે આ ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ કરોડો રૂપિયાના ઘરેણા પહેરીને જ્યારે રાસ લે છે ત્યારે લોકો જોતા રહી જાય છે અને આખું મેદાન જાણે કે સોનાના પ્રકાશથી ઝળહળતું હોય તેવો આભાસ થાય છે। દશેરાના દિવસે રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ, સુરતમાં બની રહ્યો છે 65 ફૂટ ઊંચો રાવણ। હાલ રાજ્યમાં તહેવારનો માહોલ ચાલી રહ્યો છે, 2 વર્ષ બાદ લોકો તહેવાર ઉજવવા માટે ભરપૂર ઉત્સાહમાં છે, ત્યારે સુરતમાં દશેરાના દિવસની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। સુરતમાં દશેરાના દિવસે રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ તૈયારીઓમાં રાવણ સહિત મેઘનાદ અને કુંભકર્ણના પૂતળા પણ બનાવવામાં આવી રહ્યા છે। સુરતમાં 65 ફૂટ ઊંચો રાવણ બનાવવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આ રાવણ બનાવવા માટે મથુરાથી ખાસ કારીગરો બોલાવવામાં આવ્યા છે। નવરાત્રિના અંત સુધીમાં આ રાવણો તૈયાર થઈ જશે અને ત્યારબાદ દહનની પણ શરૂઆત દશેરાના દિવસે કરવામાં આવશે। સુરતમાં નેશનલ ગેમ્સ બેડમિન્ટનમાં ગુજરાતની શાનદાર શરૂઆત, મિક્સ ટીમ ઇવેન્ટમાં ગુજરાતનો મેડલ નિશ્ચિત થયો। ગુજરાતમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સુરતમાં બેડમિન્ટન સ્પર્ધાનો શુભારંભ સ્ટાર ખેલાડી પીવી સિંધુના હસ્તે થયો। પીવી સિંધુએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા બાદ મિક્સ ટીમ ઇવેન્ટ યોજાઈ, જેમાં ગુજરાતે નેશનલ ગેમ્સના ઇતિહાસમાં પ્રથમવાર મેડલ નિશ્ચિત કર્યો। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી બેડમિન્ટનની સ્પર્ધામાં ગુજરાતનું શાનદાર પરફોર્મન્સ રહ્યું। તસ્લીમ ઇજાગ્રસ્ત હોવા છતાં અન્ય ખેલાડીઓ દ્વારા અલગ અલગ ઇવેન્ટમાં શાનદાર પરફોર્મન્સ કરવામાં આવ્યું। ખેલાડીઓ દ્વારા કોર્ટ પર આક્રમક પ્રદર્શન કરતા ઉત્તરાખંડની ટીમને હરાવી દીધી। ઉત્તરાખંડની ટીમ મજબૂત હોવા છતાં ગુજરાતના ખેલાડીઓએ અપસેટ સર્જવામાં સફળતા મેળવી। નેશનલ ગેમ્સમાં ગુજરાતને બેડમિન્ટનમાં પ્રથમવાર મેડલની નિશ્ચિત થયો છે। રવિવારે ગુજરાત અને કેરળ વચ્ચે સેમિફાઇનલ ટક્કર થશે।